વરસાદના વિરામ બાદ દૂષિત પાણીને લઈને ચેપીરોગ હોસ્પિટલમાં કમળા તેમજ ટાઇફોઇડના મળીને કુલ 27 દર્દીઓ નોંધાયા હતા. વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. પીવાના પાણીની સમસ્યાની સાથે શહેરમાં મુશળધાર વરસાદ સાથે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. હાલમાં ચેપીરોગ હોસ્પિટલમાં કમળાના અને ટાઇફોઇડના કુલ 27 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી. મને ટાઇફોઇડ થઈ ગયો હતો. લાસ્ટ એક મહિનાથી બહુ જ બીમાર હતી, તો હું અહીંયા આવી તો ખબર પડી કે ટાઇફોઇડ થઈ ગયો છે, તો મને અહીંયા એડમિટ કરી છે. કારણ તાવ આવતો હતો બહુ જ, આવે, ઠંડી લાગે, બેક પેન થાય, એની માટે. અહીંયા ટાઇફોઇડના કમસે કમ અડધા તો હશે જ આ રૂમમાં જેટલા છે, એનાથી અડધા ટાઇફોઇડના છે ને અડધા કમળાના છે. હા, જુઓ, અત્યારે આપણે વરસાદ પડી ગયો પછી એના પછી કમળાના પેશન્ટો આવી રહ્યા છે અહીંયા, અને આપણે લગભગ 27 જેટલા પેશન્ટ કમળાના દાખલ છે અને એની અત્યારે સારવાર ચાલુ રહી છે. અને ટાઇફોઇડના છે પણ એટલા બધા નથી, ઓછા છે ટાઇફોઇડ. એ આપણે પ્રદૂષિત પાણી પીવાથી કમળાનો રોગ થતો હોય છે મોટે ભાગે, એટલે એના પર આપણે ધ્યાન આપવું જોઈએ.